નમસ્કાર મિત્રો, આજે આ વિડીયોમાં આપણે શૈક્ષણિક વર્ષ 2018-19 ધોરણ 9 અમલમાં આવેલ NCERTનો નવો કોર્સ અને નવી પરીક્ષા પદ્ધતિ મુજબ સામાજિક વિજ્ઞાનના હેતુલક્ષી પ્રશ્નોનો અભ્યાસ કરીશું. ધોરણ 9 વાર્ષિક પરીક્ષાનું પ્રશ્નપત્ર 80 ગુણનું હશે, જેના 20% એટલે કે 16 માર્ક્સના પ્રશ્નો ઓબ્જેક્ટિવ ટાઈપના એટલે કે હેતુલક્ષી પ્રશ્નો હશે, જેમાં ખાલી જગ્યા, ખરા ખોટા, જોડકા જોડો, MCQ આ પ્રકારના પ્રશ્નો પૂછાશે. આ વિડીયોમાં આપણે બોર્ડ દ્વારા પ્રકાશિત નમૂનાના પ્રશ્નપત્રના જે પ્રશ્નો ખરો તેનો આપણે અભ્યાસ કરીશું. તો મિત્રો, આપણે આ વિડીયો શરૂ કરીએ. સેક્શન એ, જેમાં આપણને 16 માર્કના હેતુલક્ષી પ્રશ્નો પૂછાશે, તેમાં પ્રશ્ન નંબર 1-4 યોગ્ય જોડકા જોડો, અ બ જોડવાના છે, જેના કુલ 4 ગુણ રહેશે, જેમાં આપણને અ અને બ આ રીતે આપ્યા હશે. સિરાજ ઉદ દૌલા, જાનકી એમમાં, EVM, દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન. હવે આપણે એને યોગ્ય બાજુએ જોડીએ. સિરાજ ઉદ દૌલાનો સંબંધ આપણે જાણીએ છીએ તે રીતે પ્લાસીના યુદ્ધ સાથે છે. જાનકી અમ્મા વનસ્પતિ ક્ષેત્ર સાથે સંકળાયેલું નામ છે. EVMનું ફૂલફોર્મ થશે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન. અને દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન એ કચ્છના અખાત સાથે સંકળાયેલી બાબત છે. નેક્સ્ટ ક્વેશ્ચન જે ખરો, પ્રશ્ન નંબર 5 પ્રશ્ન નંબર 7, વિધાન ખરું છે કે ખોટું તે જણાવવાનું છે, જેના 3 ગુણ રહેશે. પ્રશ્ન નંબર 5, ગોપાલ કૃષ્ણ ગોખલે ગાંધીજીના ગુરુ હતા, આનો જવાબ આવશે કે આ વિધાન ખરું છે. પ્રશ્ન નંબર 6, લોક અદાલતોની રચનાથી ન્યાય સસ્તો બન્યો છે, આનો જવાબ છે આ વિધાન પણ ખરું છે. પ્રશ્ન નંબર 7, ભારત દેશ ઉત્તર ગોળાર્ધમાં આફ્રિકા ખંડના દક્ષિણ ભાગમાં આવેલો છે, આ વિધાન ખોટું છે. આગળ વધીએ. પ્રશ્ન નંબર 8-10, 1-2 શબ્દોમાં જવાબ આપો, આના 3 ગુણ રહેશે. તેમાં પ્રશ્ન નંબર 8, દ્વિતીય વિશ્વયુદ્ધ પછી કઈ 2 મહાસત્તાઓ વચ્ચે વિશ્વ પર પ્રભુત્વ જમાવવા માટે સ્પર્ધા શરૂ થઈ, આનો જવાબ આવશે અમેરિકા અને રશિયા. પ્રશ્ન નંબર 9, આઝાદી પ્રાપ્ત થતા ભારતના કયા મહારાજાએ સૌ પ્રથમ જવાબદાર સરકારનો શુભારંભ કર્યો, આનો જવાબ આવશે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહે સૌ પ્રથમ જવાબદાર સરકારનો શુભારંભ કર્યો હતો. પ્રશ્ન નંબર 10, પંજાબનો મુખ્ય તહેવાર કયો છે, આના 2 જવાબો હોય છે, એક છે વૈશાખી અને બીજું છે લાહોરી. પંજાબી ભાષામાં વૈશાખીને લોકો બૈસાખી બોલે છે અને લાહોરીને લોહડી બોલવામાં આવે છે. આગળનો પ્રશ્ન MCQ પ્રકારના આપણને પ્રશ્નો પૂછાશે, 3 માર્કના. તેમાં ખાલી જગ્યાઓ જે આપી છે તેની નીચે 4 ઓપ્શનો આપ્યા હશે, પરંતુ આપણે ફિલહાલ 4 ઓપ્શનો છોડીને માત્ર જે મુખ્ય સાચો ઓપ્શન હશે તેના પર જ આપણે ફોકસ કરીએ છીએ. પ્રશ્ન નંબર 11, સુભાષચંદ્ર બોઝ અથવા સુભાષબાબુનું ખાલી જગ્યા અકસ્માતમાં અવસાન થયું તે આજે પણ એક વણ ઉકેલ્યું રહસ્ય છે. એ ખબર નથી પડતી હજુ પણ કે એક્ઝેક્ટલી સુભાષચંદ્ર બોઝનું અવસાન કઈ રીતે થયું હતું, પરંતુ આ ખાલી જગ્યાનો જવાબ આવશે વિમાન અકસ્માત. પ્રશ્ન નંબર 12, કાયદા માટેની દરખાસ્તને ખાલી જગ્યા કહેવાય છે, તો આનો જવાબ આવશે ખરડો. કાયદા માટેની જે દરખાસ્ત હોય છે એને ખરડો કહેવામાં આવે છે. આપણે ન્યૂઝ પેપરમાં પણ ઘણી વખત આવું સાંભળતા હોય છે કે ખરડો પસાર કરવામાં આવ્યો, તો એ દરખાસ્તને ખરડો કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 13, ગંગાનો પ્રવાહ બાંગ્લાદેશમાં ખાલી જગ્યાના નામે ઓળખાય છે, આનો જવાબ આવશે પદ્મના. અંતિમ 3 પ્રશ્નો
જોઈ લઈએ જે એમસીક્યુ પ્રકારના રહેશે. પ્રશ્ન નંબર 14, આજે વિશ્વના કેટલા દેશો બિન જોડાણવાળી જૂથના સભ્યો છે? આનો જવાબ આવશે 100થી વધુ દેશો. પ્રશ્ન નંબર 15, કયા દિવસને માનવ હક દિન તરીકે આપણે ઉજવીએ છીએ? માનવ હક દિન તરીકે આનો જવાબ આવશે 10 ડિસેમ્બરને આપણે માનવ હક દિન તરીકે ઉજવીએ છીએ. અને અંતિમ પ્રશ્ન હેતુલક્ષી આપણો જોઈએ, સુનામી શબ્દનો જાપાનીઝ ભાષામાં શું અર્થ થાય છે? તો મિત્રો, સુનામી શબ્દનો જાપાનીઝ ભાષામાં અર્થ થાય છે વિનાશક મોજા. તો આ થયો સમાજ વિદ્યાના સેક્શન એના 16 હેતુલક્ષી પ્રશ્નો. આ જ પ્રકારના અમારા અન્ય વિડીયોઝ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જો અમારી કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો ડેફિનેટલી કમેન્ટમાં જણાવશો. આશા રાખીએ આ વિડીયો આપને ઉપયોગી નીવડશે. થેન્ક યુ, ટેક કેર, બી ધ ચેન્જ.